મુખ્યમંત્રી શ્રીએ ભારે વરસાદને લીધે પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોને જરૂરી સર્વેના આધારે રાજ્ય સરકાર દ્વારા ધારાધોરણ મુજબની તમામ પ્રકારની સહાય શક્ય તેટલી વહેલી ચૂકવાય તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જિલ્લા પ્રશાસનને આ દિશામાં ઝડપથી જરૂરી કાર્યવાહી માટેની પણ સૂચનાઓ આપી હતી. પૂર્ણવિરામ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજપીપળા શહેર ડેશ જિલ્લામાં લોકોનું જનજીવન ઝડપથી રાબેતા મુજબ અને પૂર્વવત બને તે દિશામાં રાજ્ય સરકાર તમામ પ્રકારે સહાયરૂપ થવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રીએ રાજપીપળાના કલેક્ટર કાર્યાલય ખાતે પૂરમાં બચાવવામાં આવેલા નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. પણ વિરામ. આ અસરગ્રસ્ત લોકોએ તેમના બચાવ માટેના દિલધડક રેસ્ક્યુ ઓપરેશનની વિગતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પેરેગ્રાફ. ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નવસારી જિલ્લાના વિસ્તારોનું મુખ્યમંત્રીશ્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પૂર્ણવિરામ. જિલ્લાના વિવિધ વિસ્તારોના જાત નિરીક્ષણ મુલાકાત લઈ શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્તોની મુલાકાત લઈ તેમને મળતી ભોજન આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી. પૂર્ણવિરામ. તેમણે અહીં નીચાણવાળા વિસ્તારથી સ્થળાંતરિત કરવામાં આવેલા અસરગ્રસ્તો સાથે સંવાદ કરી સરકાર આ વિપદામાં તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો. પેરેગ્રાફ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોઈ પણ કુદરતી આપત્તિ કે વિકટ સમયમાં અસરગ્રસ્તોની પડખે ઊભી છે. પૂર્ણવિરામ. વરસાદની સ્થિતિને ધ્યાને રાખી રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે અને નાગરિકોના જાનમાલની સલામતી માટેના તકેદારીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પૂર્ણવિરામ. મુખ્યમંત્રીશ્રીએ તંત્રને એલર્ટ મોડ ઉપર રહેવા માર્ગદર્શન આપવા સાથે કંટ્રોલ રૂમ, બચાવ રાહત ટુકડીઓ, પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી સુવિધાઓ, શેલ્ટર હોમ, ફૂડ પેકેટની વ્યવસ્થાઓ સહિતની તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓની પણ સમીક્ષા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પૂર્ણવિરામ. મુખ્યમંત્રીશ્રીએ આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો કે ઝૂંપડાઓમાં રહેતા લોકોના સલામત સ્થળે સ્થળાંતર તથા તેમને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી. પૂર્ણવિરામ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વરસાદ પ્રભાવિત અને રેડ એલર્ટ જાહેર થયેલા 5 જિલ્લાની વરસાદી સ્થિતિનો તાગ સીએમ ડેશબોર્ડના માધ્યમથી મેળવ્યો હતો. પૂર્ણવિરામ. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદને કારણે ઊભી થયેલી વિકટ સ્થિતિની સંપૂર્ણ વિગતો આ જિલ્લાના કલેક્ટરશ્રીઓ પાસેથી મેળવી હતી. પૂર્ણવિરામ.